ગામડાની સામૂહિક કાર્યશૈલી આજે પણ જીવંત છે. મહુવા તાલુકાના કાછલ ગામે આજે પણ ગામડાની સામૂહિક કાર્યશૈલી જોવા મળી રહી છે. ચોમાસા દરમિયાન ઘરના વાડામાં કે ખેતરની પાળ ઉપર તુવેર ઠાણેલી હોય તે પાકી ગયા બાદ તેને કાપીને સુકવવામાં આવે છે અને સુકાઈ ગયા બાદ તેને આ રીતે લાકડીના ટુકડા વડે ફટકારવામાં આવે છે, જેથી તુવેરના છોડ સાથેથી તુવેરની સિંગ છૂટી પડે છે અને બીજું સફાઈ કામ માટે કરસાટો બની જાય છે. ગામડામાં આ કામ માટે પૈસા આપીને કામ કરવા માટે બોલાવા નથી પડતું. બસ ઘરની મહિલાઓ તેમજ આજુબાજુની કાકી દાદી હોય જાતે આવીને આ કાર્યમાં સહજ જોડાઈ જાય છે અને પાક લેતા સમયના આદિવાસી સમાજના ગીતો ગાઈને કે હસી મજાકની વાતો કરીને આ કાર્ય કરતા હોય છે અને ગામડાની જે ઓળખાણ છે કે ઘરના કે ખેતરના કામો આવા કામો સામૂહિકતાથી પૂરા પડી જાય છે તેના ઉદાહરણો આજે તુવેર ઝપેટવાના આ કાર્ય દરમિયાન આ મહિલાઓ પૂરા પાડી રહી છે અને ગામડાની સંસ્કૃતિને જીવંત રાખી રહી છે. હાલના સમયમાં પણ દુનિયા જ્યારે આગળ નીકળી ગઈ છે ત્યારે ગામડાઓમાં એકતા અને સામૂહિક કાર્યશૈલી આજે પણ જીવંત જોવા મળી રહી છે. માનવમાં માનવતા મરી પરવારી છે ત્યારે ધન્ય છે એ મહિલાઓને જેમણે એકતા ટકાવી રાખી છે.